કેમ છો મિત્રો, માય નેમ ઇઝ મેહુલ સોલંકી એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. આજે ડેટ છે 13 નવેમ્બર, 5th એન્ડ લાસ્ટ ડે ઓફ 5 ડે વ્લોગિંગ ચેલેન્જ, અને અમે આવ્યા છીએ પરિમલ ગાર્ડન. ફાઇવ ડે વ્લોગિંગ ચેલેન્જમાં ખરેખરમાં બહુ મજા આવી. એવરી ડે સવારે વહેલા ઉઠીને કોઈ નવી જગ્યાએ જવાનું, વ્લોગ બનાવવાનો, પછી ઓફિસ જવાનું, સાંજે ઇવનિંગના ટાઈમે એડિટિંગ કરવાનું, ઇન્ટરનેટનો પ્રોબ્લેમ, એડિટિંગમાં ટાઈમ લાગે, મ્યુઝિક શોધવાનું, ખરેખર ટાઈમ કન્ઝ્યુમિંગ હતું, હેક્ટિક શિડ્યુલ પણ થઈ ગયું હતું, પણ જે એન્જોય કર્યું મેં, આઈ રિયલી નેવર ફોરગોટ ધીસ ડેઝ. ઓકે, તો 5 ડે વ્લોગિંગ ચેલેન્જમાં હું એક વસ્તુ એ શીખ્યો કે કોઈ પણ બે કે વધારે ઇમ્પોર્ટન્ટ કામ હોય તે તમારે ક્યારેય પણ એક સાથે નહીં કરવા. કેમ કે પહેલાં એવું થતું કે જ્યારે અમે એક્સરસાઇઝ માટે જતા ત્યારે એક્સરસાઇઝ જ કરતા ફૂલ કોન્સન્ટ્રેશન સાથે, બટ હવે જ્યારે વ્લોગિંગ માટે જઈએ ત્યારે એક્સરસાઇઝ નહીવત જ કરી રહ્યા છીએ, અને વ્લોગિંગમાં જ અમે ઓલમોસ્ટ અમારો ટાઈમ સ્પેન્ડ કરીએ બીકોઝ આપણી પાસે ટાઈમ કન્સ્ટ્રેન્ટ છે. તો આઈ હેવ લર્ન કે જ્યારે તમારે બે કે વધારે ઇમ્પોર્ટન્ટ કામ હોય તો એક ટાઈમે એક સાથે નહીં કરવા, એક ટાઈમે એક જ કામ કરવું ફૂલ કોન્સન્ટ્રેશન સાથે, તો તમે વધારે સારી રીતે કરી શકો. ગાર્ડનની વચ્ચોવચ્ચ એક બહુ મોટો વડ છે જેની નીચે હું અત્યારે ઊભો છું. આ વડની બિલકુલ સામે અહીંયા એક નાનું એવું લેક છે, લેકની વચ્ચોવચ્ચ ફાઉન્ટેન છે, ફાઉન્ટેનમાંથી પાણી પડી રહ્યું છે. આ જે દ્રશ્ય છે ને ખરેખર બહુ સુંદર લાગી રહ્યું છે, પણ અહીંયા એક જ વસ્તુની કમી છે. અહીંયા જો બાંકડો હોત હોય બેસવા માટે તો અહીંયા ખરેખર તમે લાંબો સમય બેસીને ટાઈમ સ્પેન્ડ કરી શકો એવી જગ્યા છે. લેટ મી શો યુ આ જગ્યા કેટલી સુંદર છે. તો પરિમલ ગાર્ડનમાં સૌથી સારી વસ્તુ એ છે કે અહીંયા લેક છે. તમે જે રીતે મારી પાછળ જોઈ શકો છો કે લેક છે નાનું એવું, વચ્ચે ફાઉન્ટેન છે, ફાઉન્ટેનમાં જે પાણીની હરકતો, એનો જે નજારો છે એ પણ બહુ સુંદર લાગી રહ્યો છે. એની આગળ થોડો ઘાસ છે. તો આ વન ઓફ ધ બેસ્ટ લોકેશન છે, અને સૌથી સારી વાત એ પણ છે કે જે લેક છે એની ઓલમોસ્ટ બધી બાજુ તમે બેસી શકો ને એવી જગ્યાઓ છે, તો ત્યાં તમે ફોટોગ્રાફી કરીને પણ સારો એવો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. ઓકે, તો અહીંયા જે ગાર્ડન છે એ બહુ એટલું મોટું નથી, બટ સૌથી સારી વસ્તુ એ છે કે અહીંયા નાના મોટા 3-4 ગાર્ડન છે, તો તમને સારી એવી સ્પેસ મળી શકે એક્સરસાઇઝ કરવા માટે, ટાઈમ સ્પેન્ડ કરવા માટે, અને બાંકડા તો બહુ બધા છે તમને આડે બેસવા માટે. અગર જો ઓફિસ ના જવાનું હોતે ને તો હજુ પણ અમે અહીંયા 2 કે 3 કલાક જેટલો ટાઈમ સ્પેન્ડ કરતા અમને એટલી ખરેખરમાં મજા આવી રહી છે. બટ ઓફિસમાં જવું તો પડશે તે, કેમ કે જીવન એક સંઘર્ષ છે અને સંઘર્ષ એ જ જીવન છે. એકદમ સાચી વાત છે. તો 5 ડે વ્લોગિંગ ચેલેન્જના લાસ્ટ ડે પરિમલ ગાર્ડનમાં અમે સારી રીતે ટાઈમ સ્પેન્ડ કર્યો.
બહુ મજા આવે. આજે કોઈ એક્સરસાઇઝ તો નથી થઈ, બટ અહીંયા જે લોકેશન છે એ એન્જોય કરીને ખરેખરમાં બહુ એટલે બહુ જ મજા આવી. અહીંયા હું પહેલાં એક જ વખત આવેલો ત્યારે જ મેં ડિસાઈડ કર્યું કે અહીંયા હું લોગ બનાવીશ, અને મેં ડિસાઈડ કર્યું કે લાસ્ટ લોગ હશે એ પરિમલ ગાર્ડનમાં જ આપણે બનાવીશું. તો ફાઇનલી આ લોગ રેડી છે, અને ચલો આ ચેલેન્જમાં ખરેખરમાં બહુ મજા આવી. બહુ ઉતાવળમાં બહુ બધા વિડીયો બનાવવા પડ્યા, બટ આઈ રિયલી એન્જોય. ફ્યુચરમાં પણ આવી કોઈ ચેલેન્જ રાખીશું, અને ફરીવાર કોઈ નવા ડેસ્ટિનેશન સાથે કે કોઈ નવા કન્સેપ્ટ સાથે આપણે એન્જોય કરીશું. તો ચલો હવે આપણે મળીએ આપણા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. સેવ નેચર, સેવ વોટર, ટેક કેર, બાય બાય.